લોકોના પ્રશ્નો માટે સતત દોડતા પત્રકારો ફરજમાં કેટલીક વાર પોતાના અને પરિવાર માટે પૂરતું ધ્યાન આપી શકતા નથી. સરકારી ઘણી યોજના અકસ્માત સમયે આપણા પરિવાર માટે સુરક્ષા કવચ પૂરું પાડે છે. આયુષ્યમાન કાર્ડ, 10 લાખ સુધી નિઃશુલ્ક સારવાર, ખાનગી હોસ્પિટલમાં આરટીઆઈ અંતર્ગત 1-8 સુધી ખાનગી શાળામાં નિઃશુલ્ક શિક્ષણ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અકસ્માત 9 લાખ, કુદરતી મૃત્યુમાં 2 લાખ, અટલ પેન્શન યોજના, અકસ્માત 1 લાખ, કુદરતી મૃત્યુમાં 2 લાખ, સુકન્યા યોજના દીકરીઓ માટે, કોઈ પણ કંપનીમાં મેડિક્લેમ, બાઇક પર 15 લાખ નો અકસ્માત વીમા, ઈ શ્રમ, શિક્ષણ, આર્થિક સહાય, પ્રસૂતિ માટેની યોજનાઓ સાથે છે. અનેક વિવિધ યોજનાઓનો લાભ સુરત મીડિયા વેલફેર એસોસિએશન વતી હવેથી દર મંગળવારે 1-4 કલાક દરમિયાન સરકારી યોજનાના લાભાર્થે અને તેના ફાયદાની જાણકારી માટે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આજથી પત્રકારો અને તેમના પરિવારને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં મદદ કરવાનું કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સાથે પત્રકાર ભાઈઓએ એનો લાભ પણ લીધો હતો. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે સરકારી યોજનાનો લાભ લેવા માટે કેમ્પ શરૂ કરાયો છે એમાં હું આવ્યો હતો. ગ્રુપમાં મેસેજ મળ્યો એટલે આવી ગયો. ઘણીવાર પત્રકાર છું અને બધા પત્રકારોને આ યોજનાનો લાભ લઈ શકતા નથી, કારણ કે એમના કામ એટલા બધા બિઝી હોય છે કે સમય મળતો નથી. પણ ઘર આંગણે ગંગા એવું એક કામ એસોસિએશન દ્વારા થયું છે. અહીં મને પણ યોજનાનો એક મેં લાભ લીધો છે અને આ જે કામ શરૂ કર્યું છે એસોસિએશને એના માટે હું અભિનંદન આપું છું અને બધા પત્રકાર મિત્રો આનો લાભ લે એના માટે અપીલ પણ કરું છું. પારુલ માડિક, ઉપપ્રમુખ, સુરત મીડિયા વેલફેર એસોસિએશન. આ કેમ્પનું આયોજન કયું છે, કેમ વિચાર આવ્યો અને કેટલા સમય સુધી રહેશે? આપણી વચ્ચે તાજેતરમાં જ આપણા સાથી પત્રકાર મિત્ર આનંદ પટની જે નથી રહ્યા એમના ગયા પછી એવું લાગ્યું કે દરેક પત્રકારો માટે એક એલાર્મ હતું, કારણ કે પત્રકારો બીજા બધા માટે પ્રશ્નો માટે દોડે છે, સમસ્યા માટે દોડે છે, પણ પત્રકારો પોતાના માટે ક્યારેય સમય નથી ફાળવી શકતા, પોતાના પરિવાર માટે ક્યારેય સમય નથી ફાળવી શકતા. અને એટલા માટે વિચાર આવ્યો કે શા માટે સરકારી યોજનાઓનો લાભ જે બધા લે છે પત્રકારો કેમ ન લે, કારણ કે પત્રકારો ક્યારેય આના માટે વિચારતા નથી. અને આ વિચારથી જ આજે નક્કી કર્યું કે આપણા સાથી એક પત્રકાર છે પ્રશાંતભાઈ, એ બધી આ યોજનાઓનો લાભ સામાન્ય લોકોને આપતા હોય છે, તો એવો વિચાર કર્યો કે આ લાભ હવે પત્રકારોને પણ મળવો જોઈએ. અને એના માટે દર મંગળવારે અમે ખાસ કરીને પત્રકાર અને તેમના પરિવાર માટે આ પ્રકારના કેમ્પનું એક આયોજન કરવાનો વિચાર કર્યો છે. મારું નામ સંજયસિંહ રાઠોડ છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન જે છે મીડિયાકર્મીઓને એનો પ્રેસિડેન્ટ છું. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા દર મંગળવારે એક સરકારી યોજનાઓનું કેમ્પને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે અને દર મંગળવારે એ કેમ્પનું આયોજન સુરત ખાતે શરૂ જે ચોપાટી છે અઠવા લાઇન્સ ખાતે ત્યાં શરૂ કરવામાં આવ્યું છે. અને કારણ કે પત્રકારો જે છે મીડિયા સાથે જોડાયેલા જે લોકો છે તમામ પોતાના પરિવાર માટે નથી વિચારી શકતા, કારણ કે સ્ટ્રેસમાં કામ કરવાનું હોય, 24 કલાક દોડવાનું હોય, તો ઘણી બધી ઘટનાઓ અમારી સાથે જ્યારે બને છે, પત્રકારો સાથે જ્યારે બને છે ત્યારે એ કોઈપણ યોજનાઓનો લાભ નથી લઈ શકતા, આર્થિક સ્થિતિ પણ મજબૂત નથી હોતી. તો તમામ પત્રકારો સરકારી યોજનાઓનો લાભ લે અને જેથી કરીને એમને ક્યાંય જરૂર પડે તો એમને જીવનમાં કામ આવે, એમના પરિવારને કામ આવે. અને એના માટે જ આ એક સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા દર મંગળવારે એક યોજના કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે તમે અહીં જોઈ શકો છો આ સુરત મીડિયા વેલફેર એસોસિએશનનો જે બોર્ડ છે, તમામ આયુષ્માન કાર્ડ છે અને આઈઆઈટી ફોર્મની સુવિધા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોત વીમા યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા યોજના, મેડિક્લેમ અને બાઇક વીમા, ઈ શ્રમ કાર્ડ, આ તમામ જે સરકારી યોજનાઓ છે આમનું લાભ સુરતના મીડિયાકર્મીઓ, સુરતના આસપાસના મીડિયાકર્મીઓ લઈ શકે એના માટે સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એની ટીમ દ્વારા આ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ વિચાર કેમ આવ્યો તમને? અમારે એક સાથી, એમ તો અગાઉ પણ એક બે સાથી આકસ્મિક અમારી વચ્ચે નથી રહ્યા, ગુજરી ગયા હતા, પણ હાલમાં જ અમારા એક સાથી આનંદ પટની જે હાર્ટએટેકથી ગુજરી ગયા હતા, ત્યારબાદ અમે સૌ કોઈને આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ અમે વિચાર્યું કે અમારે પણ પોતાની સ્વાસ્થ્ય માટે વિચાર કરવો જોઈએ. અને એટલા માટે જ આનંદભાઈની જે મોત થઈ છે ત્યારબાદ જ અમે બધા એક્ટિવ થયા છે, જો કે અમારું સંગઠન 2016થી એક્ટિવ છે, પણ અમે કોઈકને કોઈ કામના બોજના કારણે પણ કહી શકાય કે અમે ધ્યાન નથી આપી શકતા હતા, પણ હવે અમે એક્ટિવિટી જે બધા જ મિત્રો છે સાથે રહીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે.